પાટણા ગામના લોકો પાણી માટે પોકારી ચૂક્યા છે ત્રાહિમામ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી. અંતે થાકીને ગામ લોકોએ રસ્તા ઉપર આવીને કર્યા છે સૂત્રોચ્ચાર. વલ્લભીપુર તાલુકાના છેવાડે આવેલું પાટણા ગામ, જ્યાં ઘણા સમયથી પીવાના પાણી આપવામાં નથી આવતું. હજુ થોડા સમય પહેલા જ પાણીની મુખ્ય પાઇપલાઇનમાં વાલ લીકેજમાંથી થોડું પાણી મળતું હતું, તે પણ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે આવીને બંધ કરી દેવામાં આવ્યું હતું, જેના લીધે સ્થાનિક પાટણા ગામના લોકો પીવાના પાણી માટે પણ મરી રહ્યા છે. વલખાણા પાટણા ગામના સરપંચથી લઈને સમગ્ર ગામના વાસીઓ પણ પાણીની માંગ માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. જે કચેરીઓમાં રજૂઆત કરવા જાય છે ત્યાંથી આગળની કચેરીમાં રજૂઆત કરવાનું સૂચન થાય છે. ત્યારે ગઈકાલે જ બરવાડા ખાતેની પાણી પુરવઠાની કચેરીમાં સમગ્ર ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. નિર્મળબેન, પીવાનું પાણી અહીંયા કેવી રીતે, કેટલા દિવસે મળે છે, કેટલી તકલીફ પડે છે? અઠવાડિયે મળે, અઠવાડિયે પાસ. કેટલી તકલીફ કેટલી પડે? એટલે બેડું લઈને ભરવા જવું પડે. અમે પેલા ટાંકે પાણી ભરવા જતા. પાણી કેવું આવે છે? આવે છે, સારું આવે છે. બધાને ડીઝલને પ્રોબ્લેમ થાય, કોઈને કેડ દુખવા આવે, એવું વચ્ચે બહુ એવું થતું. આજે પછી કેવી રીતે તમે વિરોધ કરેલો? અમે બધા રોડ ઉપર જઈને બેસી ગયા. ત્યાં પછી એક પોલીસ આવ્યા ને, તે કે ઉભા થાવ, તે અમે બધા ઊભા થઈ. પછી ઘડી થયું તો ઓલા માગુદાર આવ્યા ને, તો એને કીધું કે અમે આપી દઈશું પાણી બે દિવસ. અમદાવાદ ભાવનગર અમરેલી મુખ્ય હાઈવે પર આવી રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, તેમજ માટલાઓ ફોડી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે મહિલાઓ અને બાળકો દ્વારા હાથમાં પાણીની માંગ સાથેના જળ એ જ જીવન, અમને પાણી આપો, પાણી વિના જીવન કેમ ચાલશે, જેવા બેનરો દેખાડવામાં આવ્યા હતા અને સૂત્ર ઉચ્ચાર કરવામાં આવ્યા હતા. અને જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં પાટણા ગામને પીવાના પાણીની સુવિધા પૂરી નહીં પાડવામાં આવે તો આગામી દિવસોમાં વધારે ઉગ્ર આંદોલન કરવાની ચમકી આપવામાં આવી હતી. સંગીતાબેન, કયું ગામ છે તમારું? પાટણા. સંગીતાબેન, ગામમાં પીવાના પાણી લઈને કેવી પરિસ્થિતિ છે, કેટલી હેરાનગતિ છે? બહુ પાણીની પરિસ્થિતિ ગંભીર છે. પાણી મળતું જ નથી. અમને 10 દિવસે 12 દિવસે પાણી મળે છે. એમાં ખારું પાણી આવે ત્યારે અમને ધાધરું ને એવું બધું રોગસાળો ફાટી નીકળે. પાણી અમારે ક્યાં ભરવા જવું? પાણીનું કઈ ભરવાનું વ્યવસ્થા જ નથી. તો પછી અમારે ઘડીએ વળીએ અમે કેટલી વાર રજૂ કરી છે વલ્લભીપુર ભાવનગર બરવાળા, તો કોઈ અમારું સાંભળતું જ નથી. અમે પાણી સાટું તો કેટલા હેરાન થઈ જઈએ છીએ. આજે કેવી રીતે વિરોધ કરેલો? પાણી સાટું થઈને જ તે રોડ માંથી ચક્કાજામ અમારે કરવું પડ્યું, નકર અમે કોઈ આવું ન કરીએ. પાણીના હિસાબે અમારે જવું પડ્યું. પછી કોઈ અધિકારી કે કોઈ મળ્યો? અધિકારી નેતા આવ્યા હતા. શું કીધું એમને? એમ કીધું સાંજ સુધીમાં અમે તમને પાણી આપી દઈશું, નહીં આપે તો અમે ફરીદાણ હડતાલ ઉપર ઉતરી જઈશું.